सचिनना वांज ગામમાં લૂંટ ચલાવનાર ટોળકીના 5 પૈકી 4 આરોપીને ક્રાઇમ બ્રાન્ચે યુપીથી પકડી પાડ્યા છે. યુપીની કુખ્યાત ટોળકી સામે અનેક ગુનાઓ નોંધાયા હતા. સુરતના સચિનના વાંજ ગામમાં આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં થયેલી ધોળે દિવસે લૂંટની ચકચારિત ઘટનાનો ભેદ 6 દિવસે ઉકેલાયો છે. ગત 11 ઓગસ્ટના રોજ સવારે 11:30 કલાકે 5 જેટલા લૂંટારાઓ મોટરસાઇકલ પર આવીને બેંકમાં બંદૂકની અણીએ 13.26 લાખની લૂંટ ચલાવી હતી. જેમાં સુરત પોલીસે જુદી જુદી ટીમ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની પોલીસની ટીમે આરોપીને પકડવા સતત કામે લાગી હતી. આ દરમિયાન પોલીસે 5 પૈકી 4 આરોપીઓને યુપીથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે બેંક લૂંટનાર અરબાઝ ખાન, શાન મોહમ્મદ ખાન ગુર્જર, વિપિનસિંહ સોમેન્દ્રસિંહ ઠાકોર, અનુજ પ્રતાપસિંહ ઠાકોર, ફુરફાન અહેમદ મોહમ્મદ સૈફ ગુર્જરને ઝડપી પાડીને મોટી સફળતા મેળવી છે. સુરતના સચિનના વાંજ ગામમાં આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં થયેલી ધોળે દિવસેની લૂંટની ચકચારિત ઘટનાનો ભેદ 6 દિવસે ઉકેલાયો હતો. પોલીસે આરોપીઓ પાસેથી કુલ્લે રૂપિયા 2,58,900 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. 13.26 લાખના મુદ્દામાલમાંથી આરોપીની પૂછપરછ તમામ રોકડ તેમણે ખર્ચ કરી નાખ્યા હોવાનું હાલ જણાવી રહ્યા છે, જ્યારે વધુ એક આરોપી હજુ પકડવાનો બાકી છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. ગઈ તારીખ 11/8/2023ના રોજ બપોરે લગભગ 11 થી 11:30ની વચ્ચે સચિન પોલીસ સ્ટેશન હેઠળ આવેલ વાંજ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં 5 અજાણ્યા ઇસમોએ, જે મોઢા ઉપર રૂમાલ પણ હતા અને હેલ્મેટ પણ પહેરેલા હતા, આ લોકો બેંકમાં ગયા. ત્યાં તમંચા જેવા હથિયાર બતાવી ધાકધમતી કરી તમામ સ્ટાફને કંટ્રોલમાં લઈ લગભગ 13,26,530 રૂપિયાની લૂંટ કરેલી હતી. આ ગુના બાબતે જાણવા મળતાની સાથે પોલીસ દ્વારા તાત્કાલિક રેડ એલર્ટ સ્કીમ પ્રમાણે નાકાબંધી રાખવામાં આવી. સંપૂર્ણ આજુબાજુના વિસ્તારમાં એટલે સુરત રૂરલમાં વડોદરા સુધી અને રાજ્યમાં દરેક જગ્યાએ આ બાબતે જાણ કરવામાં આવી. સ્થાનિક સચિન પોલીસ સ્ટેશન, ડીસીપી ઝોન 6 સેક્ટર 2 તમામ ટીમોએ આમાં મહેનત કરી, પરંતુ ગુનેગારો પકડાયા નહીં. તે દિવસે મોટરસાઇકલો મળી આવેલ અને જે ઓટોરિક્ષા વાપરી હતી ભાગવા માટે, આ ઓટોરિક્ષા બાબતે પણ પોલીસને જાણવા મળેલ. પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત આ ગુનેગારોને ફોલો કરી હ્યુમન ઇન્ટેલિજન્સની સાથે સાથે ટેકનિકલ ઇન્ટેલિજન્સ થકી આ ગુનાને ડિટેક્ટ કરવામાં સફળતા મેળવેલ છે અને 5માંથી 4 ગુનેગારોને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે. આ ગુનેગારોના પગેરું શોધતા શોધતા સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉત્તરપ્રદેશ સુધી ગઈ. ત્યાં રાયબરેલી અને આજુબાજુના વિસ્તાર જેવા કે અમેઠી, આ તમામમાંથી સિફતપૂર્વક અને ખૂબ જ બહાદુરીથી 4 ગુનેગારોને અટક કરવામાં પોલીસને સફળતા મળેલ છે. જે આરોપીઓ પકડાયા છે આમાં મુખ્ય આરોપી છે વિપિનસિંહ સોમેન્દ્રસિંહ ઠાકુર, ઉંમર વર્ષ 38. આ પોતે ત્યાં કાપડનો ધંધો કરે છે અને રીઢો ગુનેગાર છે. લગભગ 32 જેટલા ગુનાઓમાં, જેમાં ગંભીર ગુનાઓ છે, આર્મ્સ એક્ટ, લૂંટધાડ જેવા ગુનાઓમાં આ ઇસમ સંડોવાયેલો છે. બીજા ગુનેગાર છે અરબાઝ ખાન શમશાદ મહમદ ખાન ગુજર, આ આશરાપુર મોહનગંજ તિલોઈ જિલ્લો અમેઠીનો રહેવાસી છે. ત્રીજો છે અનુજ પ્રતાપસિંહ, સન ઓફ ધર્મરાજસિંહ ઠાકુર, જેનાપુર તિલોઈ જિલ્લા અમેઠી ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. અને ત્રીજો છે ફુરકાન અહેમદ મોહમ્મદ સૈફ ગુજર, આ પણ
चिलुली गाम तिलोई थाना मोहनगंज अमेठी जिला उत्तर प्रदेश नो रहवासी छे। जेम मैं अगाउ बात करी आ रीढ़ा गुनेगार विपिन सिंह सोमेंद्र सिंह ठाकुर आ कापड़ना धंधा करता होय अनेक वक्त अगाउ सूरत आवी गया था, परंतु केटला गुनाओं में अटक थया। लगभग 6 महीना पहला जेल माथी बहार आव्यो अने पछी आयोजनबद्ध रीते बीजा 4 रीढ़ा गुनेगारों ने साथे लई सूरत आवीने पलसाणा विस्तार में एमना ओळखीताओं ने त्यां रोकाया अने समस्त विस्तार में रेकी कर्या पछी वांज गाम में बैंक ऑफ महाराष्ट्र में कोई वॉचमैन ना होय, नाना गाम में बैंक ब्रांच आवेल होय, आ लोको रेकी करीने आ बैंक में लूटनो गुनो आचरेल हतो। जे टीमे आ तमाम कामगिरी करी, मैं पहला बात करी आपने के सचिन पुलिस जोन 6 सेक्टर 2 आ तमाम टीमें प्राथमिक रीते तपास खूब सारी रीते करी, परंतु एडिशनल सीपी क्राइम श्री शरद सिंगल, डीसीपी क्राइम श्रीमती रूपल सोलंकी अने एसीपी क्राइम श्री भावेश रोजिया आ त्रणेयनी आगेवानी हेठळ क्राइम ब्रांचनी टीमें यूपी सुधी जुदा जुदा जिल्लाओं में ऊंडी शोधखोल करी आ गुनेगारों ने पकड़ेल छे। हूँ एने मोटी सफलता गणू छूँ अने एना माटे आ तमाम अधिकारीओ अने टीम जे आमा सफलता में मेहनत करेल छे आ तमाम ने 1,00,000 रुपयाना इनाम आ खास किस्सा में हूँ जाहिर करूँ छूँ। आ खूब अगत्यनी बात छे कि गुनेगारों जेवी रीते आइडेंटिफाई करे छे, तमाम बैंकनी ब्रांचोज ने हूँ फरीथी अनुरोध करूँ छूँ कि सुरक्षा बाबते जरा पण बेदरकार रहे नहीं। सूरत एवी जग्या छे जहाँ समस्त भारतना लोको अनेक कारणोसर अवर जवर करता होय छे, एवी रीते गुनेगारों पण बीजा राज्योमांथी अहीं सुधी आवे छे। आ प्रकारना गुनेगारों ने कोई तक ना मळे एटला माटे सेफ्टी सिक्योरिटी माटे पुलिस तरफथी जे अवारनवार सूचनाओ करवामां आवी छे, हवे फरीथी तमाम बैंकर्स ज्वेलर्स आंगड़िया पेढ़ी साथे अमारी मीटिंगो शुरू थई गई छे। फरीथी एक वक्त पुनरावर्तन करीए छीए के आ प्रकारना गुनेगारों ने कोई तक आपीए नहीं, पुलिस तमारी साथे छे, परंतु बेसिक तकेदारी पोते पण राखवानी फरज छे।